કચ્છી તબીબોની સેવાનો સંદેશો આદિવાસી વિસ્તારમાં પ્રસર્યો. નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન, સાગર ભારતી અને ઠકરબાપા સેવા સમિતિના ઉપક્રમે દાહોદ, ગોધરા, રાજુલા, જાફરાબાદમાં આરોગ્ય સેવા યજ્ઞ કર્યો હતો. નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન અને દાહોદ ગોધરા જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નમૂનેદાર કામગીરી કરતી ઠક્કરબાપા સેવા યાત્રા તથા સ્થાનિક ડોક્ટર હેડકેવાર સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે આદિવાસી વિસ્તારના કુલ 34 જેટલા ગામડામાં તબીબોની 17 ટીમ દ્વારા ગત શનિ રવિ 2 દિવસ દરમિયાન 4204 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી અને સાથોસાથ ચામડી, પેટ અને આંખના રોગચાળા અંગે અગમચેતીના પગલાં અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. 2 દિવસીય આરોગ્ય સેવાની કામગીરીનું નેતૃત્વ ભુજના જાણીતા ઓર્થોપેડિક સેવાભાવી સર્જન ડોક્ટર સુરેશ રૂડાણી અને સ્ત્રી રોગના સેવાભાવી સંસ્થા ડોક્ટર પન્નાબેન રૂડાણીએ લીધું હતું. 2 દિવસીય આરોગ્ય સેવાના કાર્યમાં અદાણી મેડિકલ કોલેજના 35 જેટલા મેડિકલ સ્ટુડન્ટ્સે સેવા આપી હતી. તદુપરાંત ગઢ શીશાના ડોક્ટર સુરેશ પટેલ અને મુંદ્રાના તબીબ ડોક્ટર રૈયા આહિર વગેરે આ સેવાભાવી કામમાં સહયોગ આપ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન સંસ્થામાં ડોક્ટર રૂડાણી દંપતી RSS મદદથી આદિવાસી વિસ્તારમાં આરોગ્યનું મહત્તમ કામ કરી રહ્યા છે, જેના ભાગરૂપે દાહોદ, ગોધરા અને જાફરાબાદ વગેરે 3 તાલુકાના કુલ 34 ગામમાં અલગ અલગ 17 જેટલી ટીમ મેડિકલ ટીમ બનાવી શનિ રવિ 2 દિવસની રજામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 34 ગામડાની પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 4204 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. આ તપાસણી દરમિયાન ખાસ કરીને ચોમાસાના સમયગાળામાં ચામડી, પેટ અને આંખના રોગનું પ્રમાણ મહત્તમ જોવા મળ્યું હતું. આ કાર્યમાં અદાણી મેડિકલ કોલેજના 35 સ્ટુડન્ટ ઉપરાંત પાટણના 7, હિંમતનગરના 7, રાજકોટના 5, અમદાવાદ સરકારી ડેન્ટલ કોલેજના અને ડેન્ટલ કોલેજના કુલ મળીને 17 તથા સોલા તથા ભાવનગર મેડિકલ કોલેજના 7 વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. એમ કામગીરીનું નેતૃત્વ સંભાળતા ડોક્ટર સુરેશ રૂડાણીએ કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. આ વિસ્તારમાં ગુરુ ગોવિંદસિંહ દ્વારા ધર્મનાતર અને અંધશ્રદ્ધાને દૂર કરવા ખૂબ નોંધ અંધશ્રદ્ધાને દૂર કરવા ખૂબ નોંધપાત્ર કામગીરી કરી છે. સાથોસાથ ધાર્મિક ભાવનાને જાગૃત કરવામાં આવી છે. ત્યારબાદ આદિવાસી વિસ્તારમાં ઠક્કરબાપા સેવા સમિતિ દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ કેમ્પ યોજાયો હતો. 34 ગામડાઓમાં 17 જેટલી ટીમના પ્રતિનિધિઓ, તબીબો તથા મેડિકલ સ્ટુડન્ટોએ સ્થાનિક ભોજનનો સ્વાદ માણી ભૌગોલિક વાતાવરણથી પરિચિત થયા હતા. આ મેડિકલ ક્ષેત્રે કામ કરતી NMO સંસ્થા દ્વારા વિશેષ કાર્ય કરવામાં આવ્યો છે. ગોધરામાં ડોક્ટર તેજસ દવે, ડોક્ટર હરેશભાઈ, રાજુલા જાફરાબાદમાં ડોક્ટર ત્રિપાઠી અને દાહોદમાં સુરેશ રૂડાણીએ નેતૃત્વ કર્યું હતું. RSSની સાગર ભારતી સંસ્થાએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યમાં સ્થાનિક અગ્રણી હિરેનભાઈ પંડ્યા ગોધરાવાળા, દાહોદવાળા મનહરભાઈ પટેલ, ડોક્ટર મેહુલ તડવી, દર્શન વૈષ્ણવ વગેરે સહયોગ આપ્યો હતો. નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશન એ સ્વાસ્થ્ય સેવા થકી રાષ્ટ્ર સેવા એ સૂત્ર પર ચાલતી ઓલ ઇન્ડિયામાં ફેલાયેલી સંસ્થા છે અને એના દ્વારા આયોજન થયું હતું અને એમાં ટોટલ અમે ગોધરામાં 8 ટીમ હતી, દાહોદમાં 6 હતી અને જાફરાબાદમાં 6 ટીમ હતી. એમ ટોટલ 17 ટીમો એ ભાગ લીધેલો હતો અને દરેક ટીમમાં એક મિનિમમ MBBSથી ઉપરના ડૉક્ટર હોય એવા ટોટલ 17-20 ડૉક્ટરો હતા અને બાકીના બધા મેડિકલ સ્ટુડન્ટ્સ હતા. એમાં મેડિકલ સ્ટુડન્ટ્સ છે એ બધા ઘણી બધી ગુજરાતની જુદી જુદી કોલેજોમાંથી આવેલા હતા. મતલબ કે ભુજના અદાણી મેડિકલ કોલેજમાંથી 35 સ્ટુડન્ટ્સ હતા, ભાવનગરમાંથી મેડિકલ કોલેજમાંથી લગભગ 63 સ્ટુડન્ટ હતા, પાટણની મેડિકલ કોલેજમાંથી 9 સ્ટુડન્ટ્સ હતા, સોલા મેડિકલ કોલેજમાંથી 7-1 સ્ટુડન્ટ્સ હતા અને અમદાવાદ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજમાંથી લગભગ 11-1 સ્ટુડન્ટ્સ હતા, PG સ્ટુડન્ટ્સ પણ હતા એમાં અને સાથે એક અમદાવાદ ડેન્ટલ કોલેજ એમાંથી પણ 2 સ્ટુડન્ટ્સ હતા. એટલે ટોટલ અમે લોકો 110 જણની અમારી એવરેજ ટીમ હતી બધી. એમાં મોટા ભાગે ત્યાં એક પ્રથા એવી છે કે ખુલ્લા ભાગે ચાલવાનું બહુ થાય છે અને અત્યારે પાછું ચોમાસાની સિઝન હતી એટલે સ્કિનમાં જે ટેનિયા કરીને ડિસીઝ આવે છે, સ્કિન ઇન્ફેક્શન હોય છે જરા, એના પ્રોબ્લેમ થોડા વધારે હતા. બીજો થોડા ગેસ્ટ્રિક પ્રોબ્લેમવાળા પણ પેશન્ટ્સ વધારે હતા
અને બીજું અમે લગભગ દરેક ગામમાં એવરેજ 4-5 પેશન્ટ હાઇપરટેન્શનના ફર્સ્ટ ટાઈમ અમે ડિટેક્ટ કર્યા, અને એને પછી એડવાઇસ પણ આપી ત્યાં બીજું પ્રેશર માટે શું ધ્યાન રાખવું, મેડિસિન શું લેવી એ પણ કર્યું. અને બીજા મને ડિસીઝ આઈ પ્રોબ્લેમ પણ હતા કન્જક્ટિવાઇટિસ લેવલ હતા. અને બીજું અત્યારે લોકલ જે સિઝનના કારણે થોડા ફીવરના પ્રોબ્લેમ પણ વાયરલ ફીવરના પણ વધારે હતા. ટોટલ અમે એવરેજ બધી જગ્યાએ ગોધરા દાહોદ અને જાફરાબાદ જોઈએ તો લગભગ 4,000-4,200 જેવા પેશન્ટ અમે તપાસે. મિશન સેટ તો એ છે કે આવા જે ગ્રામ્ય એરિયા છે જેમાં ગામમાં ગયા તો ત્યાં એવા કોઈ એવા ગામ નહોતા કે 10-15 કે 20 ગામ ઘર ભેગા હોય, પણ લગભગ બધાની પાસે 2-3-4 એકરના ટુકડા હોય અને એની અંદર પોતાના ખેતરમાં ઘર બનાવી દેતા હોય. એટલે એક તો ઇન્ટિરિયર એરિયા રિમોટ એરિયા એવા હતા કે જેને આપણે ત્યાં આગળ એ લોકોને મેડિકલ ફેસિલિટી PHC કે CHC હોય તો એ બધા ગામથી દૂર દૂર હોય અને પોતાના કામમાં ખેતરોમાં વ્યસ્ત હોય જઈ પણ ના શકે. તો આવા ગામમાં આપણે ઇન્ટિરિયર એરિયામાં જઈ અને એમને આરોગ્યની સેવા આપણે આપી શકીએ. અને બીજું એ લોકોને આપણે એક ગ્રામ લોકોને એક આપણે રાષ્ટ્ર સાથે જોડવાનો એક અમારો એક પ્રકલ્પ હતો. અને સાથે જે અમે મેડિકલ સ્ટુડન્ટ્સને જે લઈ જઈએ છીએ એના પાછળનું મેઇન હેતુ એ છે કે એ લોકોને પણ ગામનું આખું જીવન દર્શન બતાવીએ છીએ. અને એ લોકોને પણ થોડુંક ગામમાં લોકો કઈ રીતે રહે છે, ત્યાંનું ભૌગોલિક વ્યવસ્થા શું હોય છે, અને એમને પણ આ રીતે સેવા કાર્યોમાં અત્યારથી જ જે ફર્સ્ટ MBBSમાં હોય કે સેકન્ડમાં કે થર્ડમાં હોય એ લોકોને પણ સેવા કાર્યોમાં અત્યારથી જ થોડુંક એમને જોડવાનો અમે એક પ્રયત્ન કરીએ છીએ. આ મિશન વિષય બસ એ જ કે આ રીતે આપણે આવા જે કંઈ રિમોટ એરિયા હોય કે જે ભૌગોલિક વ્યવસ્થા પ્રમાણેના રિમોટ એરિયામાં આપણે ડોક્ટર્સ હોય કે આપણે ત્યાં જઈ અને આવા લોકોને ગામ જે ઇન્ટિરિયર છે એ લોકોને આપણે શહેર સાથે જોડીએ અને એ રીતે આપણે રાષ્ટ્ર સાથે જોડવાનો એક આ રીતે મિશન છે. હમણાં તાજેતરમાં હત્તાબાપા યાત્રા નિમિત્તે દાહોદ ગોધરા અને જાફરાબાદમાં જે હેલ્થ કેમ્પ યોજાયો હતો એમાં મને સહભાગી થવાનો મોકો મળ્યો હતો. એકચ્યુઅલી આ જે યાત્રા છે NMO ગુજરાત દ્વારા આયોજિત છે. હવે નોર્મલી જે આપણે કેમ્પ કરતા હોઈએ છીએ જ્યારે એના કરતાં આ કેમ્પની વિશેષતા શું છે કે હેલ્થ વાઇઝ તો બધું આપણે જે અહીં આપીએ છીએ એ જ રીતે આપવાનું હોય છે, પણ સાથે સાથે જ્યાં આ જે ગામમાં કેમ્પ કરતા હોય એ જ ગામના કાર્યકરો સાથે સ્ટુડન્ટ હોય અને જે બી ટીમ હોય એ જ ગામના કાર્યકરના ઘરે રહેવાનું હોય છે, એ લોકો જે ખાતા પીતા હોય એ જ ખાવાનું હોય છે. એના લીધે શું થતું હોય છે કે સ્ટુડન્ટને બોટમ ઓફ લાઈફ કે આપણે કહીએ ને કે સાવ છેવાડાનો માણસ કેમ જીવે છે એનું પણ એક પ્રશિક્ષણ મળતું હોય છે. બીજું અમે ત્યાં ગયા કે ખાલી હેલ્થ માટે ટેબ્લેટ્સ કે ગોળી આપવાનું જ કામ નથી કર્યું, પણ સાથે સાથે એ લોકોને હેલ્થ અવેરનેસ ઇવન સ્કૂલોમાં જઈને છોકરાઓને આગળના એજ્યુકેશન માટે શું આપણે કરી શકીએ એના માટેનું પણ મોટિવેશનનું કામ અમારા જે સ્ટુડન્ટો હતા એની અલગ અલગ ટીમ હોય ત્યાં કર્યું હતું. અને સાથે સાથે ત્યાંનું જે અમને લોકોને વધારે જોવા મળ્યું કે ત્યાં વ્યસનનું બહુ છે અને ત્યાં જ્યારે વાત કરતા જ્યારે વાત કરી ત્યાંના કાર્યકરો સાથે તો કાર્યકરો એમ કીધું કે આપણે ખાલી એને કહેશું કે તમે વ્યસન છોડો તો એમ નહીં છોડે, પણ અહીંયા જો એને કહીએ કે ભૂવા ધૂણાવો તો આ લોકો ઝડપથી માનશે ભૂવાનું, તમારું નહીં માને. એટલી બધી અંધશ્રદ્ધા ત્યાં ફેલાયેલી છે. જો આપણે અવારનવાર એ લોકો પાસે જઈએ અને આ બધું સમજાવીએ તો મને લાગે છે કે ધીમે ધીમે એ લોકો વ્યસન છોડશે અને વ્યસન છોડશે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ઓછા થશે અને આપણી મેઇન સ્ટ્રીમ સાથે એ લોકોને ભેળવી પણ શકીશું. ખરેખર આમ તો જો હું કમ્પેરિઝન કરું કે અમે લોકો હમણાં તાજેતરમાં ધન્વંતરી યાત્રામાં આસામમાં પણ જઈને આવ્યા અને અહીંયા પણ ગયા, ઓલમોસ્ટ સેમ પહેલામાં જ ટ્રાઇબલ એરિયામાં ગયા હતા, પણ સૌથી મોટી ખુશીની વાત જો કહું તો કે ત્યાં અમે આસામમાં ગયા તો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ઝીરો હતું, જ્યારે અહીંયા એક એક ગામમાં લગભગ ગામે ગામ સુધી રોડ રસ્તા લાઇટની વ્યવસ્થા છે. એનો મતલબ શું થયો કે આપણું જે ગુજરાત છે એનું કદાચ છાયવાડાનું માણસને પણ એટલીસ્ટ લાઇટ પાણી અને રસ્તાની વ્યવસ્થા તો મળે છે. બીજું ત્યાંની લગભગ એ જેટલા ગામમાં ગયા ત્યાં બધી જ ગામોમાં લગભગ ભલે નાનો નાનો એરિયા હતા પણ ત્યાં બુનિયાદી સ્કૂલો તો હતી જ, અને સ્કૂલની કમ્પેરિઝન કરીએ તો ત્યાંની સ્કૂલો આસામની સ્કૂલો અને આપણી આ ગુજરાતની સ્કૂલોમાં ઘણો બધો જમીન આસમાનનો ફરક હતો કે એવું જો એની સાથે કમ્પેર કરીએ તો આપણને એમ લાગે ના ખરેખર આપણું ગુજરાત સરસ સરસ છે.